नमस्कार दर्शक मित्रों, गुजरात मिरर साथे હું છું મિનલ ત્રિવેદી. એક નજર કરી આજના ટોપ 20 ન્યૂઝ પર. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો નીરસ જોવા મળ્યા. રાજકોટમાં 11 કેન્દ્ર પર સરકારની ખરીદી શરૂ. એક મણનો ભાવ 1170 બોલાયો. માત્ર 2-3 ખેડૂત આવ્યા. રૂપિયા 1200 થી 1300 આપવા માંગ કરી. सीएम फेस ने लईने केजरीवाले आम आदमी पार्टी नो सीएम कैम्पेन लॉन्च कर्यो. कोई पण व्यक्ति एसएमएस कॉल के वॉइस मैसेज मोकली शके छे. 4 नवंबर ए सीएम नो चेहरो जाहिर थई जशे. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસી અંગે જગદીશ ઠાકોરનું નિવેદન. કહ્યું, શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાં લેવા કે નહીં તે પ્રદેશ નેતૃત્વના હાથમાં નથી. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે 2-5 નવેમ્બરની વચ્ચે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. કેન્દ્રીય ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. પીએમ મોદી 30-થી 1 નવેમ્બર સુધી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગીસ જનસભાને સંબોધશે. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 21મીથી પ્રારંભ થશે. 145 જાહેર સભા, 35 સ્વાગત પોઈન્ટ અને 95 રેલી યોજાશે. 5432 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. આ અંગે કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ રાજકોટમાં મીડિયા સાથેની વાત કરી હતી. સચિન પાયલટને ગુજરાત ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપી. પાયલોટ ગુજરાતમાં 4 જાહેર સભાનું સંબોધન કરશે. રાજસ્થાનીઓના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાઈ. ગુજરાતમાં ડુંગળી લસણના ભાવ ન મળતા ખેડૂતો મફતમાં વેચવા મજબૂર બન્યા. લસણ ડુંગળીના ભાવ મુદ્દે કૃષિ મંત્રીનું નિવેદન. કહ્યું, ડુંગળી લસણના ભાવનો ઉકેલ આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતની આઈટી પોલિસી અંગે મહત્વનું નિવેદન આપ્યું. યુરોપથી માંડવી સુધી દરિયામાં કેબલ આવશે. વર્ષ 2028 સુધીમાં 10 લાખ નવી રોજગારી મળશે. 31 ઓક્ટોબરથી અમદાવાદ ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક ટ્રેન દોડશે. પીએમ મોદી નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે. ઉદયપુરના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેનને જલ્દી ચલાવવાની માંગ કરી હતી. વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો. વલસાડમાં પાટા પર પશુ આવી જતા એન્જિનનો આગળનો ભાગ તૂટ્યો. થોડો સમય ટ્રેન ધોભાવીને બાદમાં આગળ વધારવામાં આવી. વીરપુરમાં દિવાળી પછી દિવાળી જેવો માહોલ જોવા મળશે. જલારામ બાપાની સોમવારે 223મી જન્મજયંતિ નિમિત્તે રંગબેરંગી રોશનીથી ગામે શણગાર સજ્યો. 223 કિલોની કેક બનાવાશે. વિધાનસભા ચૂંટણી પહેલા સચિવોની બદલી કરાય. 41 સેક્શન ઓફિસરોની ઉપસચિવ તરીકે તેમજ 27 ઉપસચિવોને નાયબ સચિવ તરીકે પ્રમોશન મળ્યું. 9 નાયબ સચિવોની બદલી થઈ. રાજસ્થાનના રાજસમંદમાં ભગવાન શિવની 369 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન તેના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરના પ્રતિબંધને વધુ 1 વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો. સ્થાનિક બજારમાં ખાંડની સુનિશ્ચિતતા માટે સરકારે 31 ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવાનો નિર્ણય કર્યો. 6 નવેમ્બરથી 10 રાજ્યોમાં ઠંડી વધશે. દિવસે પણ ઠંડીનો અનુભવ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કડકડતી ઠંડી પડશે. 5 નવેમ્બર સુધીમાં કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. વિશ્વભરમાં ડ્રોનથી આતંકવાદી હુમલાનું જોખમ વધ્યું. યુએનએસસીમાં જયશંકરે કહ્યું, આતંકવાદીઓએ ઇન્ટરનેટને હથિયાર બનાવીને એનાથી પ્રોપોગેન્ડા ફેલાવે છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર વિશ્વમાં અગ્રેસર. ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં ભારત પહેલા ક્રમે. યુએસ ચીનને પણ પાછળ છોડ્યું. ડ્રગ્સ કેસને લઈને એનસીબી ફરી એકવાર એક્શનમાં આવી. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી. ટી20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડના
ग्लेन फिलिप्से श्रीलंका ने सामे सदी फटकारे। श्रीलंका ने 168 रन नो टार्गेट आप्यो हतो। हाल समाचार मा बस आटलो ज। वधु समाचार माटे जोता रहो गुजरात मिरर। अने आपने जो आ न्यूज पसंद आव्या होय तो तेने लाइक शेयर अने सब्सक्राइब करो। पड़े पड़े ना समाचार मेळववा नीचे आपेल नंबर पर हाय लखी मेसेज करो। नमस्कार।